અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે 8,000 ડિફોલ્ટર નોંધાયા છે, જેની પાસેથી કોર્પોરેશન દ્વારા 2,000 કરોડ રૂપિયા બાકી લેણા લેવાના છે. અત્યાર સુધીમાં તંત્રના જવાબદાર અધિકારીઓ અને સત્તાધીશોના પેટનું પાણી હાલતું નહોતું, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 1,000 કરોડ રૂપિયાનો લાગ્યો છે ચૂનો. વિકાસના વાવટા ફેલાવવાના દાવા કરતા એએમસીનું તંત્ર જાણે કે 2,000 કરોડ રૂપિયાની ઉઘરાણી કરવાનું જ ભૂલી ગયું. ન્યૂઝ 18 ગુજરાતીએ એએમસીના 8,000 ડિફોલ્ટરો અંગેનો એક અહેવાલ પ્રસારિત કર્યો હતો, જેમાં એએમસીની પૂર્વ ઝોન ઓફિસનું રૂપિયા 9,72,000, મેમકો કૈલાશ એસ્ટેટ પાસેથી રૂપિયા 10 લાખ, જીઆઈડીસી નરોડા બીએસએનએલ ઓફિસ પાસેથી રૂપિયા 9,74,000, અમદાવાદ ડીઆરએમ ઓફિસ પાસેથી રૂપિયા 9,47,000, એસ્ટેટ ઓફિસર હુડકો સ્કીમ પાસેથી રૂપિયા 7,11,000, ડિવાઇન લાઇફ ઇન્ટરનેશનલ સ્કૂલ નવા નરોડાનું રૂપિયા 7 લાખ, વસ્ત્રાપુર ટેલિફોન ઓફિસનું રૂપિયા 10 લાખ, પીડબ્લ્યુડી ઓફિસના રૂપિયા 41 લાખ, તો ઠક્કર બાપાનગર પોસ્ટ ઓફિસનો રૂપિયા 4 લાખ ટેક્સ રૂપે લેવાના બાકી છે. પરંતુ એએમસી તંત્રની ઉદાસીનતા કહે કે ઉદાર વલણ લગભગ 2,000 કરોડ રૂપિયા એએમસીના ખાતામાં આવ્યા જ નથી. હવે ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ સીલિંગ ઝુંબેશ હાથ ધરવાનું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કહી રહ્યા છે. 2,000 કરોડ રૂપિયાનું લેણું બાકી છે એ હકીકત છે, એને સઘન ઝુંબેશ દ્વારા આવનાર દિવસમાં વસૂલ કરવામાં આવશે અને એના ભાગરૂપે સીલ મારવાનું કામ ચાલુ છે અને કડક કાર્યવાહી દ્વારા આ નાણા વસૂલવામાં આવશે. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ તંત્રમાં દોડધામ મચી છે, તો વિપક્ષે પણ સત્તાધીશો અને વહીવટી તંત્રની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. વહીવટી તંત્રની ઉદાસીનતા અને સત્તાધારી પક્ષની પકડ, આ બે વસ્તુનો હું માનું છું કે સમન્વય નથી. ખરેખર વિકાસના કામો કરવા હોય તો આ જે 2,000 કરોડ રૂપિયા છે એમાંથી હું તો એમ કહું કે 1,000 કરોડ રૂપિયા બી વસૂલ થાય તો વિકાસના કામો ધમધમતા થઈ જાય અને કોઈ સામાન્ય પ્રજાને હેરાનગતિ ન થાય એવા પ્રયાસો વહીવટી તંત્રએ અને ચૂંટાયેલી પાંખે બંનેએ કરવા જોઈએ. નવાઈની વાત એ છે કે ડિફોલ્ટરોની યાદીમાં ખાનગી ઉદ્યોગ, પાર્ટી પ્લોટ તેમજ શાળાઓ જ નહીં, સરકારી ઇમારતો પણ બાકી છે. તેમ છતાં એએમસી તંત્ર આ એકમો પાસેથી ટેક્સ વસૂલી શક્યું નથી, ત્યારે સવાલ થાય છે ક્યારે આ ખરેખરમાં સાચા અર્થમાં કાર્યવાહી થશે અને ક્યારે કોર્પોરેશનની તિજોરીમાં રૂપિયા આવશે. કેમેરામેન મુંજાલ ભટ્ટ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.